જામનગરમાં ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત એસટી ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે જામજોધપુરના આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા પણ જોડાયા હતા. સફાઈ દરમિયાન દારૂની ખાલી બોટલો મળતા એસટી ડેપોમાં નશાની પ્રવૃત્તિનો મુદ્દો વધુ એક વખત ચર્ચામાં આવ્યો હતો. બસ ડ્રાઈવર તથા સ્ટાફ નશો કરતા હોવાની આશંકા સાથે આ અંગે તપાસની માંગ કરવામાં આવી છે. આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા જામનગરના એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં દારૂની ખાલી બોટલો મળી આવી. ગત વર્ષે પણ સેમ આ જ જગ્યા ઉપર ગાંધી જયંતિ નિમિત્તે જ્યારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું ત્યારે પણ મોટી માત્રામાં ખાલી દારૂની બોટલોનો જથ્થો મળ્યો. વારંવાર એસટી ડેપોમાં ડ્રાઈવર રૂમની બાજુમાંથી ખાલી બોટલો પકડાવી એ જામનગર જિલ્લાના અને તમામ એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોની જાન સામે ખતરો છે. આની યોગ્ય તપાસ થવી જોઈએ. કારણ કે અવારનવાર આપણે જોઈએ છીએ કે દારૂની નશામાં ધૂત ડ્રાઈવરો દ્વારા નાના મોટા અકસ્માતો અને મોટી જાનહાનિ થાય એવી ઘટનાઓ પણ ઘટતી હોય ત્યારે આમાં જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. આ માત્ર દારૂ પી અને પોતાની જાતને બરબાદ કરવાનું નહીં પણ એમની ભરોસે બસમાં બેઠેલા 60-70 જેટલા મુસાફરોના જીવનો પણ પ્રશ્ન હોય તો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે એવી રાજ્ય સરકાર પાસે અમારી માગણી છે. જામનગરની ગાંધીવાદી સંસ્થા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો 68મો સ્થાપના દિન આજે પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં ઉજવાયો હતો. આ તકે સંસ્થાના નવનિર્મિત શિક્ષણ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ થયું હતું તેમજ દાતાઓનો અભિવાદન સમારંભ યોજાયો હતો. જામનગરના વતની તથા ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી સહિતના મહાનુભાવો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. જામનગર જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં 5-18 વર્ષ સુધીના વયજૂથના બાળકો તરુણો માટે સ્વચ્છતા તથા પર્યાવરણ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પછી સમગ્ર રાજ્યમાં ગેમ ઝોનને તાળા લાગી ગયા હતા. દ્વારકાના શિવરાજપુરમાં ગેમ ઝોન સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરવા માંગ ઉઠી છે. આ અંગે લોકોની રજૂઆતોને ધ્યાને લઈ ધારાસભ્ય પબુભા માણેકે અધિકારીઓને તેમના આગવા અંદાજમાં 20 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. 20 દિવસમાં નિયમ નહીં બને તો મંજૂરી વગર પ્રતિબંધિત પ્રવૃત્તિ ચાલુ કરી દેવાની ચીમકી સાથે મુખ્યમંત્રીને પણ આ એલાન જણાવવાનું તથા 42 ગામ એકઠા કરી આંદોલન કરવાના નિવેદનનો વિડીયો સામે આવ્યો છે. 20-10 લગે હમ લોગ સબ તૈયાર હૈ અભી હમે ઇધર ઉધર નહીં. જો 20 તારીખ લગી જો સરકાર ને હમે સરકાર જો સરકાર બોલેગી આપકો નિયમ તોડના નહીં જો બોલેગી ઓ કરને કે હમ તૈયાર હૈ અગર 20 દિન કે અંદર નહીં હોતા હૈ તો ઇધર એક્ટિવિટી ચાલુ હો જાયેગી. પછી પોલીસ અહીંયા મોકલો કાફલો મોકલો તો મુકામન ના 42 ગામ જે અહીંયા ભેગા કરી રાખી પછી એને જે કરવું હોય કરી દઈએ. રિપોર્ટિંગ કરતા આવજો મુખ્યમંત્રી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.